નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં Q1 અને Q3 ની કિંમત શોધી છે. એના પરથી આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલના કઈ રીતે શોધાય તે આપણે જોઈએ. તો અગાઉના વિડીયોમાં Q1 બરાબર આપણે શોધ્યું છે 19.50, Q3 બરાબર 35.25. હવે ચતુર્થક વિચલન એને સંકેતમાં QD કહેવાય છે. QD બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2 બરાબર 35.25 માઇનસ 19.50 ભાગ્યા 2 બરાબર 7.88. એ QD ની કિંમત આવશે. QD બરાબર 7.88. હવે સાપેક્ષ માપ ચતુર્થક વિચલના બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા Q3 પ્લસ Q1 બરાબર 35.25 માઇનસ 19.50 ભાગ્યા 35.25 પ્લસ 19.50. હવે એના આપણે સાદરૂપ આપીએ તો 35.25 માઇનસ 19.50 એટલે 15.75 ભાગ્યા આ બે નું સરવાળો કરીએ તો 54.75 બરાબર 0.29 એ જવાબ આવશે ચતુર્થક વિચલના. હવે આપણે એ સાદી શ્રેણી માટે જોઈ ગયા હતા. હવે વર્ગીકૃત શ્રેણીમાં અસતત શ્રેણી માટે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલના કઈ રીતે શોધાય તે આપણે જોઈએ. XI પ્રાપ્તાંકો આપ્યા છે 10, 20, 30, 40, 50 અને 60. FI એટલે આવૃત્તિ આપી છે 4, 7, 15, 8, 7 અને 2. હવે ચતુર્થકો શોધવા માટે આપણે જાણીએ છીએ કે અસતત શ્રેણી માટે CFI એટલે કે સંચય આવૃત્તિની જરૂર પડે છે. તો સંચય આવૃત્તિ CFI પહેલા 4, પછી આ બે નો સરવાળો 11, પછી 15 ઉમેરો એટલે 26, પછી 8 ઉમેરો એટલે 34, પછી 7 ઉમેરો એટલે 41, પછી 2 ઉમેરો એટલે 43. તો આ રીતે CFI તૈયાર થશે. ત્યારબાદ Q1 નું સૂત્ર છે N+1/4 ની કિંમત. N બરાબર કેટલા છે? N નો સરવાળો 43. 43 પ્લસ 1/4 બરાબર 44/4 બરાબર 11મો અવલોકન. 11મો અવલોકન આપણે CFI માં જોવાનું છે. એનો સામેની જે પ્રાપ્તાંક છે તે Q1 ની કિંમત આવશે. તેનો સામેની જે પ્રાપ્તાંક છે Q1 બરાબર 20. હવે એ જ પ્રમાણે આપણે Q3 ની કિંમત, Q3 બરાબર 3 કૌંસમાં N+1/4 બરાબર 3, N+1 એટલે કે 10 વત્તા 1 એટલે 11 બરાબર 33મો અવલોકન બરાબર. જે 33મો અવલોકન આવે તો એની જે કિંમત છે તો આ કઈ કિંમતમાં સમાશે? તો 40માં કિંમત સમાશે. તો 40 ની કિંમત છે તો Q એની કિંમત છે એટલે કયો વર્ગ આવશે? 50. 50 ની કિંમત આપણે CFI સામે જુઓ તો કેટલા આવશે? 33મો અવલોકન એટલે 40. તો Q3 બરાબર 40. હવે QD એટલે ચતુર્થક વિચલનાંક આપણે જોવાનું છે. ચતુર્થક Q3 માઇનસ Q1 ભાગ્યા 2 બરાબર 40 માઇનસ 20 બરાબર ભાગ્યા 2 બરાબર 20 ભાગ્યા 2 બરાબર 10. આ Q3 ની કિંમત આવી. હવે ચતુર્થક વિચલનાંક બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા Q3 પ્લસ Q1 બરાબર 40 માઇનસ 20 ભાગ્યા 40 પ્લસ 20 બરાબર 20 ભાગ્યા 26 બરાબર 0.33. હવે સતત શ્રેણી માટે આપણે જોઈએ તો સતત શ્રેણી માટે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલના વર્ગો આપ્યા છે 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200, 200 થી 250. આ રીતે વર્ગો આપ્યા છે. FI આપે છે 25, 40, 80, 30 અને 25. એની પણ આપણે સૌ પ્રથમ CFI બનાવવાની છે. 25, 65, 145, 175 અને 200. હવે Q1 સૂત્ર છે સતત શ્રેણી માટે N/4 લેવાનું છે. N/4 બરાબર 200/4 બરાબર 50મો અવલોકન જોતા, 50મો અવલોકન આપણે CFI માં જો તો કયા વર્ગ? 500 થી 50 થી 100 ના વર્ગમાં આવશે. 50 થી 100 વર્ગમાં આવશે. હવે Q1 નું સૂત્ર છે N+N/4 માઇનસ CFI ભાગ્યા FI ઇન્ટુ C. L એટલે Q1 વર્ગની અધસીમા કેટલા છે? તો 50 પ્લસ 50 માઇનસ 25/40 બરાબર ગુણ્યા 50 બરાબર 50 પ્લસ 25×50/40 બરાબર 50 પ્લસ 31.25.
એટલે કે 81.25 Q1 ની કિંમત આવશે. હવે એ જ પ્રમાણે આપણે Q3 ની કિંમત શોધવાની છે. Q3 બરાબર 3 n/4 50 બરાબર 150 નો CFI માં જોતા 150 ની કિંમત CFI માં જો તો 100 કયા વર્ગમાં આવશે 150 થી 200 ના વર્ગમાં આવશે. તો એનો Q3 બરાબર n પ્લસ 3 n/4 માઇનસ CFI ભાગ્યા FI ઇન્ટુ C. એન એટલે 150 પ્લસ 50 150 માઇનસ 145 ભાગ્યા 30 ગુણ્યા 50 તો બરાબર 150 પ્લસ 8.33 બરાબર 158.33 આ Q1 અને Q3 ની કિંમત આવી. હવે એના પછીના વિડીયોમાં આપણે Q1 અને Q3 ના આધારે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક કઈ રીતે શોધાય તે આપણે જોઈશું.